કચ્છ સમુદ્ર મંથન સમયના વાસુકી નાગના અવશેષો મળી આવ્યા. સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું. કચ્છની પાંદ્રો પાસેની લિગ્નાઇટ ખાણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. આ બાબતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. રૂરકી આઈઆઈટીના બે નિષ્ણાત સંશોધકો બેબાજીતે દત્તા અને સુનિલ બાજપેયી દ્વારા કચ્છના પાંદ્રોમાં લિગ્નાઇટ ખાંટમાંથી વાસુકીના અવશેષો મળ્યા હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ કરવામાં આવતા સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે. આ બંને પેલીઓન્ટોલોજી શોધકારમાં નામાશેષ થઈ ગયેલી સજીવ સૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષે પૂર્વે કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે. આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે વર્ષ 2005માં બેબાજીત દત્તા અને સુનિલ બાજપેયીએ કચ્છના પાંદ્રો લિગ્નાઇટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડ રજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા તેઓએ તારણ પર આવ્યા છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચારતા મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે. વાસુકીનું નામ હિન્દુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસુકી સાપ કદમાં એટલો મોટો છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મરી આવેલા ટીટનો બોઆ નામના બીજા વિશાળ પ્રગટ ઐતિહાસિક સાપને ટક્કર આપે છે. ટીટનો બોઆ અંદાજિત 42 ફૂટ લાંબો હોવાનું અનુમાન છે, જે 60 મિલિયન વર્ષો પહેલા જીવ્યા હતા. વાસુકીના મરી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણી કરણી કેવી હતી, શું ખોરાક હતો, કઈ રીતે શિકાર કરતા હતા, કયા પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે. અલી મોહમ્મદ ચાકી, જેબીએસ ટીવી, કચ્છ. સાયન્ટિફિક નેમ ઉસકા વાસુકી ઇન્ડિકસ હે ઓર ઇસકો ડિસ્કવર કિયા હે આઈઆઈટી રૂડકી કે પ્રોફેસર્સ ને ડોક્ટર પ્રોફેસર સુનિલ વાજપેયી કરકે ઉનકી ટીમ ને ઇસકો ડિસ્કવર કિયા. ઇનિશિયલી 2005 મે સ્ટાર્ટ કિયા ગયા થા ઓર 2019 મે ઉનકો ઉન્હોને જબ ઉસમે સે સેડિમેન્ટ્સ નિકાલે ઓર સારા ચેન્જ કિયા, ઉસકો કરા એનાલિસિસ કિયા, તો ઉસકે હિસાબ સે ઉનકો લગા કે ધીસ ઇઝ અ બિગ સ્નેક, એક બડા સ્નેક કા ફોસિલ હે ઓર ઇસકા સાઇઝ જો હે વો એનાકોન્ડા ઓર જો પાયથન હે જો આજ કે ટાઈમ સે ઉસકે ઉસસે ભી બડા હે એન્ડ ઇઝ જો યે જો ફોસિલ મિલા હે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બિગ મલ્ટી વ્હીલ મલ્ટી ચેનલ બસ કે બરાબર બડા હે ઇસકા પૂરા કા પૂરા. અબ યે જો ફોસિલ મિલા હે ઉસકે અંદર ઉન્હે કરીબન 27 વર્ટિબ્રસ મિલે હે વર્ટિબ્રસ ઓર ઉનકો ક્લીન કરને કે બાદ મે ઉસકે સાથ મે હમકો જબ ઉસકો અચ્છે સે ક્લીન કરા ગયા તો ઉસકો દ ફોસિલ્સ જો ઉસકે મિલે હે રિમેન્સ વો પૂરે કે પૂરે હમકો બતાતે હે કે યે આપકા સ્નેક કા ફોસિલ હે ઓર યે જબ 47 મિલિયન યર્સ જબ હુઆ થા તો ઉસ ટાઈમ પર હમકો જબ 47 મિલિયન યર્સ પહેલે યે મિલા તો ઉસ ટાઈમ પર બહોત કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ થા ઓર વો એન્વાયરમેન્ટ ઇતના અચ્છા થા કે યે લોગ ઇતના બડે ફેલ સકે, ઇતને અચ્છે સે ગ્રો હો સકે ઓર ઉસકે સાથ મે ઇન્હોને વહાં પે એડેપ્ટિવ એન્વાયરમેન્ટ થા. સાથ મે ઇસકે ફોસિલ્સ કે સાથ મે હમકો ફિશ કે ફોસિલ્સ ભી મિલે હૈ કુછ. તો બેસિકલી કહેને કા મતલબ યે હૈ કે ઉસ સમય બહોત અચ્છા એન્વાયરમેન્ટ થા જબ યે લોગ રહેતે થે ઓર ઉનકે પાસ મે ખાને કે લિયે ઓર પર્યાપ્ત ભોજન મિલતા થા ઓર ઉસકે હિસાબ સે યે બહોત અચ્છે સે ગ્રો હુએ હૈ. યે જો પ્રાથમિક સંશોધન જો ઉન્હોને કિયા હૈ સાયન્ટિફિક રિપોર્ટ્સ મે પબ્લિશ હુઆ હૈ યે પેપર ઓર ઉસકે હિસાબ સે કહા જો ઉન્હોને ડેટ નિકાલા હૈ દેટ ઇઝ અરાઉન્ડ 47 મિલિયન યર્સ ઓલ્ડ ઓર અભી ઇસકે અંદર ઓર ઉસકી લાઇક ઉન્હોને ઉસકો જીનસ નામ દે દિયા હૈ ઇસકા વાસુકી ઇન્ડિકસ ના, જો કે એક ક્રેડેન્શિયલ હૈ હમારે લિયે કે ઇન્ડિયા કા નામ મિલા હૈ ઉસકો ઓર વાસુકી જો શિવજી કા સ્નેક શિવજી કે ગલે મે જો સર્પ હૈ ઉસકે હિસાબ સે ઉસકા નામ દિયા ગયા હૈ તો વો એક ઓર બહોત અચ્છી ઉપલબ્ધિ હૈ હમારે લિયે. ઓર અભી ઇસકે અંદર સંશોધન મે ઓર યે હૈ કે વો ઉસકા ઈટિંગ હેબિટેટ ક્યા થા, ફિર ઉસકે બાદ મે ઉસકા
आजूबाजू का एनवायरमेंटल हैबिटेट क्या था, फिर उस समय क्लाइमेटिक कंडीशंस क्या थी, ये सब चीज़ों के साथ में हम रिलेट कर सकते हैं। एंड क्योंकि ये पानेंद्रो माइन में मिला है तो वो वैसे भी एक लिग्नाइट माइन है, तो हमको पता है कि वहाँ पर बहुत सारे वेजिटेशन से ही हमारा कोल बनता है, तो अब बहुत अच्छा वेजिटेशन है तो एनवायरमेंट भी बहुत अच्छा होगा, और यही चीज़ों को लेते हुए वो और इसके ऊपर संशोधन करेंगे। वी कैन रिलेट कि यहाँ का क्लाइमेट और उस समय वहाँ का जो डिपोजिशन क्लाइमेट है, तो ओवरऑल जो अर्थ के ऊपर उस समय 47 मिलियन ईयर्स के पहले जो क्लाइमेट था वो एक बहुत कंड्यूसिव क्लाइमेट था, उसके साथ में रिलेट कर सकते हैं। बहुत ज़्यादा वेजिटेशन थी, जो एनिमल हैबिटेट था वो बहुत अच्छा था, और एनिमल लाइफ ग्रो कर रही थी एंड इट वॉज ग्रोइंग टू अ मैसिव।